અને હવે અમદાવાદની વાત કરીએ. અમદાવાદના લોકો યુક્રેનમાં ફસાતા પરિવારજનોમાં ચિંતા સ્વાભાવિક છે, ત્યારે કલેક્ટર સંદીપ સાગલે યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી, જેમાં રાણીપમાં રહેતા બાળકૃષ્ણ શર્માના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી હતી, જેમનો દીકરો શિવમ હજુ ઘરે પરત નથી ફર્યો. મારો સન શિવમ શર્મા જે યુક્રેનમાં અભ્યાસ કરે છે, હાલમાં બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા ખાતે પહોંચી ગયેલ છે અને રોમાનિયા ખાતે ભારતના એમ્બેસી તરફથી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એના કારણે અમે બહુ આશ્વસ્ત છીએ અને સરકારના દરેક પગલામાં વિશ્વાસ છે અને એના જોડે અમારે દિવસમાં 2-3 વાર જ્યારે નેટ આવે અને અવેલેબલ હોય એ વખતે અમારે એની સાથે વાત થાય છે, એ બધી ત્યાં શું વ્યવસ્થા છે એના સાથે અમને જાણકારી આપીને માહિતી ઉપલબ્ધ કરે છે અને એ પોતે પણ ત્યાંની વ્યવસ્થાથી પૂર્ણપણે સંતુષ્ટ છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલે આજે એવા પરિવારો કે જેઓ યુક્રેનમાં અટવાયા હોય અને તેમના જે પરિવારજન છે તેમને અમદાવાદ ખાતે પહોંચ્યા છે અને મળવા પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. આપ જણાવો, આપ બંને પરિવારને મળ્યા, તેમને કેવો આશ્વાસન આપના તરફથી આપવામાં આવ્યો? એક તો યુક્રેન ક્રાઇસિસના કારણે જે સ્ટુડન્ટ્સ અથવા નાગરિકો યુક્રેનમાં ફસાયા છે એમના માટે કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે, જેથી કરીને એમને સ્વદેશ સુરક્ષિત રીતે પાછા લાવી શકાય. ભારતમાં આવ્યા પછી ભલે મુંબઈ દિલ્હી ક્યાંય પણ લેન્ડ થતા હોય તો ગુજરાત સરકાર તરફથી એમને ગુજરાત પાછા લાવવા અને ગુજરાત જ નહીં તો એમના ઘરે સુધી પહોંચાડવા માટે વાહન વ્યવસ્થા અને રહેવા જમવાની વ્યવસ્થા કરી રાખી છે. બાળકો નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પહોંચે એના માટે જે સરકારશ્રીના પ્રયત્નો છે એ એમના ધ્યાને મૂક્યા છે. આજે અહીંયા તેજલબેનના જે હવે યુક્રેનથી પોલેન્ડ રવાના થઈ ચૂક્યા છે એમના જોડે એમના મમ્મી પાપાની પ્રેઝન્સમાં વાત થઈ છે, એ સંતુષ્ટ છે અને સુરક્ષિત રીતે પોલેન્ડમાં હવે પહોંચી ગયા છે. આગળની એમના ડિસિઝન્સ લઈને ત્યાં નોકરી કરવાના છે. એમના પરિવારજનો પણ એમના સુરક્ષિત હોવાના કારણે ખૂબ ખુશ છે અને સરકારશ્રીના પ્રયત્નો ઉપર સંતુષ્ટ છે. આ પરિવારોને જે કંઈ એડમિનિસ્ટ્રેશન તરફથી સપોર્ટ જોઈતો હશે એ પણ અમે પ્રોવાઈડ કરીશું અને એમના પરિવારજનો સુરક્ષિત રહે એ સરકારની પ્રાથમિક પ્રાયોરિટી છે. શરૂઆતથી જ જે સરકારના પ્રયાસ છે એ જોવા મળ્યા, કંટ્રોલ રૂમ પણ આપણે શરૂ કર્યું અને આજે પરિવારના પણ સભ્યોને આપણે મળવા પહોંચી રહ્યા છે. બીજા કેટલા પરિવાર છે કે જેમને આપ આવી રીતે મળવા જવાના છો? અત્યારે જે 259 ડિફરન્ટ સ્ટુડન્ટ્સ અથવા નાગરિકોની જે માહિતી મળી અમદાવાદ જિલ્લાના, એમાં ક્લાસ 1 અધિકારીઓ સતત વિઝિટ લઈ રહ્યા છે. અત્યારે 259માંથી 228ની ગઈકાલ સુધી મુલાકાત થઈ ગઈ હતી. રિમેનિંગ 31ની મુલાકાત તમામ ક્લાસ 1 અધિકારી હું અમે બધા જ લઈ રહ્યા છે અને પરિવારજનોને જે કંઈ સપોર્ટ જોઈતો હશે અને સરકારની જે પ્રયત્નો ચાલી રહ્યા છે એનાથી અવગત કરી રહ્યા છે, એમને કઈ મુશ્કેલી હોય તો એ જાણવા પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ, હાલ કલેક્ટર તમામ બે જે પરિવારો છે તેમને મળી ચૂક્યા છે, તેમને આશ્વાસન પણ તેઓ આપી રહ્યા છે કે સરકાર જે પણ બનતા પ્રયાસો હશે ચોક્કસથી તેમને સપોર્ટ કરશે. હાલ બીજા પણ જે પરિવાર છે તેમને પણ તમામ જે ક્લાસ 1 ઓફિસર્સ છે એવો આવી રીતે જ મુલાકાત કરશે અને સરકારના જે પ્રયાસો છે તે પ્રયાસો તેમને અવગત કરાવશે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ.